બીજ નિગમના પૂર્વ ચેરમેન રાક્ષીભાઈ જોટવાના વડપણ હેઠળ ગૌશાળાના લાભાર્થે ભવ્ય લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જાણીતા કલાકારોએ પોતાની કલાનું પ્રદર્શન કર્યું હતું. આદરી ગામ ખાતે શ્રી મહાકાળી ગૌશાળા ટ્રસ્ટ દ્વારા પૂર્વ ધારાસભ્ય અને ગુજરાત બીજ નિગમના પૂર્વ ચેરમેન રાક્ષીભાઈ જોટવાના વડપણ હેઠળ ભવ્ય લોકડાયરો યોજાયો હતો. આ કાર્યક્રમમાં પૂનમ ગઢવી, ગોપાલ સાધુ અને રાજાભાઈ ગઢવી જેવા જાણીતા કલાકારોએ પોતાની કલાનું પ્રદર્શન કર્યું હતું. કાર્યક્રમમાં હજારો લોકોની મેદની ઉમટી હતી. આ તકે તમામ સમાજના અગ્રણીઓ, રાજકીય અને સામાજિક આગેવાનો કલા સાધના માટે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના આયોજનમાં આદરી ગામના સમસ્ત ગ્રામજનો ખભે ખભો મેળવી એક સાથે ઉલ્લાસભેર જોડાયા હતા. આદરી ગામ અને આદરી મહાકાળી ગૌશાળા ટ્રસ્ટ આજે છેલ્લા 25 વર્ષથી મહાકાળી ગૌશાળા ટ્રસ્ટ ચલાવે છે અને ગાયોને નિભાવ કરી રહ્યા છે. અને ગાયો કેવી હોય કે જે સાચવી ન શકતા હોય, દુઃખી હોય, નથકતી હોય, એવી 150-200 ગાયો આજે અમે ગૌશાળા અંદર નિભાવ કરી રહ્યા છે. સમસ્ત ગામ વાસણા દાદાને નિવેદન કરે છે, આખું ગામ સ્વયંભુ ઉમટી પડે છે નિવેદન માટે. અને સાંજના રાત્રે ભવ્ય લોકડાયરીનું આયોજન તો કરીએ જ છે, પણ એ પહેલા 5-8 ની વચ્ચે અમારું સમસ્ત ગામ લગભગ 10,000 લોકો એક સાથે જમે છે, એક પંગતે જમે છે અને આખું ગામ સ્વયંભુ એક જૂથ થઈને રહે છે. ડાયરામાં પૈસા ઉડાવવાની પરંપરા અંગે રાજસિંહભાઈ જોટવાએ જણાવ્યું હતું કે ભીખુધાનભાઈ ગઢવીથી લઈને પ્રાણલાલ વ્યાસ અને પ્રફુલ દવે સહિતના કલાકારોને આ ગામે સૌ પ્રથમ મંચ આપ્યું હતું. અમારું ગામ જ ડાયરાનું ગામ કહેવાય છે. આદરી ગામમાં ડાયરાઓમાં ભજન, લોકગીતો તથા હોય ત્યારે આવી કલા કોઈ કલાકાર પીરસતો હોય ત્યારે ઘોર કરવાની પરંપરા છે. આ ડાયરામાં પૈસા રૂપી ઘોર ઉડે છે, એ ગાયોની સેવાના કાર્યમાં વપરાય છે અને એ જ કારણે ભક્તો ડાયરામાં સરસ્વતીની સાધના કરી રહેલા કલાકારો પર પૈસા ઉડાવે છે. દર વખતે ડાયરામાં ઉડેલા રૂપિયા લોક ગૌશાળામાં જ ઉપયોગમાં લેવાય છે અને ગૌશાળાનું ઓડિટ પણ કરવામાં આવે છે. આવા કાર્યક્રમોમાં ઘોર કરતા તમામ લોકો